सवारे जारी हूँ नीचे तैयार थी ने आऊँ नहीं त्यारे सौथी पहला काम मारू आ फाउंटेन चालू करवानू होय छे કેમ કે આજે પાણીનો અવાજ આવે ને એ મને બહુ પસંદ છે અને અહીંયા અમારે બર્ડ્સ બહુ જ આવે છે તો એ લોકો પણ પાણી પીવા અહીંયા આવતા હોય છે અને અહીંયા થોડા મારી પાસે પ્લાન્ટ્સ છે હું બતાવું તમને કે કયા છે તો એ લોકોને પણ ચેક કરતી હોઉં છું કે શું પ્રોગ્રેસ થયો છે અને આઈ વોન્ટ ટુ સે થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ કેમ કે મારી ચેનલ ઉપર અત્યારે મોર દેન 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો થેન્ક યુ સો મચ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે આ ફેમિલી આપણું મોટું થઈ રહ્યું છે સો દેટ્સ ગુડ અને આજે રવિવાર છે તો તમારી સાથે હું લંચમાં હું આજે શું બનાવીશ એ શેર કરીશ તો અત્યારે ગરમીના દિવસો છે ગરમીમાં આપણને વધારે ટાઈમ કિચનમાં રહેવું પસંદ નથી અને ગરમીમાં આપણને આમે વધારે ખાવું પસંદ હોતું બી નથી થોડું લાઇટ જોઈતું હોય છે તો આજે હું બનાવવાની છું રાજમા એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ થશે અને રાઈસ સિમ્પલ છે લંચ પણ આ રાજમા રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો કારણ કે સેમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બને છે તો જઈએ ફટાફટ કિચનમાં અને ચાલુ કરીએ આપણી રેસિપીથી પણ એ પહેલાં હું તમને મારા પ્લાન્ટ્સ બતાવું સો આ છે મારો પોર્ચ અને મેઇન ડોર છે અને અહીંયા આવી રીતે મેં ટેબલ અને ચેર રાખ્યું છે ટેબલ ઉપર છે ગણપતિની મૂર્તિ અને ફ્લાવર રાખ્યા છે અહીંયા મારી પાસે આ સૂર્ય છે અને આ કોર્નરમાં છે મારું ફાઉન્ટેન અહીંયા રાખ્યા છે બુદ્ધા એની ઉપર છે બેલ અને અહીંયા છે વિન્ચાર અને આ છે મારા પ્લાન્ટ્સ તો સૌથી પહેલાં પ્લાન્ટ્સમાં મારી પાસે છે જાસ્મીન હજુ સુધી એના ઉપર ફ્લાવર્સ આવ્યા નથી અને આ જે નાના કુંડામાં છે એ છે તુલસી મેં બિયા નાખ્યા હતા એમાંથી આટલા તુલસી થયા છે અને આ છે મરચાંનો છોડ તમે જોઈ શકો છો કે નાનો છે હજુ પણ ઓલરેડી એની ઉપર બે મરચાં આવી ગયા છે અને આ છે બેઝિલ આ છે ટામેટાનો છોડ અને એમાં એક અહીંયા નાનું ટામેટું છે અને બીજું અહીંયા છે આ છે નાનું ટામેટું સો આ ઝાડ ઉપર અત્યારે બસ બે ટામેટા હજુ આવ્યા છે અને આ છે એ પણ મરચાંનો જ છોડ છે તો એના ઉપર તમે જુઓ અહીંયા કે બહુ મોટું થઈ ગયું છે હવે મારું મરચું તો આ કેપ્સિકમ મરચાં જે હોય છે આ તો બસ આટલા પ્લાન્ટ્સ મેં રાખ્યા છે અહીંયા અને હવે જઈએ આપણે ફટાફટ અને કરીએ લંચની તૈયારી સો રાજમા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા બ્લેન્ડરમાં મેં લીધી છે એક ડુંગળી એની અંદર એડ કરીશું લસણ અને લસણ તમારા ઉપર છે તમે જો ના ખાતા હોય તો ના એડ કરો તો પણ વાંધો નથી અને એની અંદર હવે હું એડ કરીશ લાલ મરચું તમારા ટેસ્ટ અનુસાર તમે એડ કરી શકો છો અને બધું આ બ્લેન્ડરમાં પહેલાં હું પ્રોપરલી બ્લેન્ડ કરી દઈશ અને એ પછી એને એક બોલમાં કાઢી લઈશ આવી રીતે તમે જો રાજમા બનાવશો તો એક્ઝેક્ટલી રેસ્ટોરન્ટ સ્ટાઇલ થશે અને ટેસ્ટમાં બહુ સરસ લાગે છે થોડોક આવી રીતે બે ત્રણ જુદા સ્ટેપ કરવા પડે છે પણ બિલીવ મી ગાઈઝ બહુ જ સરસ રાજમા તૈયાર થાય છે અને હવે એ જ બ્લેન્ડરમાં મારી પાસે અહીંયા નાના ચાર ટામેટા છે તો એને રફલી ચોપ કરી અને એડ કરી દઈશ અને એક ઇંચ જેટલો આદુનો કટકો એની અંદર એડ કરવાનો છે તમારી પાસે જો મોટા ટામેટા હોય તો તમે બે ટામેટા લેશો તો પણ વાંધો નથી અને હવે આ બે વસ્તુને હું બ્લેન્ડ કરી લઈશ પ્રોપરલી એ પછી અહીંયા મારી પાસે મેં થોડું લીધું છે તેલ અને એની અંદર એડ કરીશ બટર આ બે કોમ્બિનેશનથી તમે બનાવશો ના તો પહેલાં જેવી રીતે મેં કીધું એવી રીતે રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ ટેસ્ટ આવશે અને થોડું જીરું અંદર એડ કરી અને સંતળાય એ પછી જે લસણની આપણે જે આ પેસ્ટ બનાવી એ હું લસણ ડુંગળીની જે પેસ્ટ છે એ હું અંદર એડ કરી દઈશ અને એ પછી એને સંતળાવા દઈશ જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી એકાદ મિનિટની અંદર જ તેલ છૂટું થઈ જશે વધારે વાર નહીં લાગે અને એ પછી એ પ્રોપરલી સંતળાઈ જાય પછી જે ટામેટા અને આદુની આપણે જે પેસ્ટ બનાવી એની અંદર એડ કરી દઈશ અને બસ આ બધું હવે પ્રોપરલી હું મીડિયમ તાપે સંતળાવા દઈશ એ પછી એની અંદર એડ કરીશ ધાણા જીરું હળદર અને લાલ મરચું આ વખતે થોડુંક ઓછું જ નાખવાનું કારણ કે ઓલરેડી આપણે પહેલાં એડ કરી દીધું છે
અને એ પછી અહીંયા હવે હું એડ કરીશ એની અંદર થોડો કિચન કિંગ મસાલા. આ કિચન કિંગ મસાલામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આનાથી વધારે ટેસ્ટી બનશે. અને થોડોક જ ચાટ મસાલા હું એની અંદર એડ કરીશ, ચટપટો ટેસ્ટ આવશે આનાથી અને બહુ ફાઇન લાગે છે. એ પછી બધું પ્રોપરલી મિક્સ કર્યા પછી જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી એને સંતળાવા દઈશ. અને અહીંયા રાજમા મેં બાફીને રાખ્યા છે એ એની અંદર એડ કરી દઈશ. પ્રોપરલી મિક્સ કર્યા પછી જે રાજમાનું જ્યારે મેં બાફ્યા ત્યારે એનું જે પાણી હતું એ મેં થોડું સાઇડમાં રાખ્યું હતું એ આની અંદર એડ કરી દઈશ. અને તમે જો એ પાણી એડ ના સાચવ્યું હોય તો ઉપરથી રેગ્યુલર પાણી પણ એડ કરી શકો છો. અને બસ બધું પ્રોપરલી મિક્સ કરી અને એને મીડિયમ તાપે હું 5 થી 10 મિનિટ સુધી એને પ્રોપરલી આવી રીતે ઉકળવા દઈશ. એ પછી લાસ્ટમાં એની અંદર હું એડ કરીશ ગરમ મસાલો અને કસૂરી મેથી. કસૂરી મેથીને આવી રીતે તમે થોડી ક્રશ કરીને એડ કરી દેશો, ધેટ્સ ઇટ. એ પછી આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે એ છે ક્રીમ, જે ઘરનું ક્રીમ હોય તો પણ ચાલે અને જો બહારથી તમે લઈ આવો તો થોડુંક અંદર દૂધ એડ કરી અને પતલું કરી નાખવાનું. અને બસ એ એડ કરી અને પ્રોપરલી બધું હું હલાવી દઈશ. અને 5 મિનિટ જ રાખવાની, પછી જરૂર હોય છે વધારે નથી હોતું. અને સોલ્ટ એડ કરવાનું સ્વાદ અનુસાર. અને ધેટ્સ ઇટ, આપણા રાજમા તૈયાર થઈ ગયા છે. બિલીવ મી ગાઈઝ, મેં જેમ તમને પહેલાં કીધું એવી રીતે થોડા સ્ટેપ આમાં છે પણ બહુ સરસ તૈયાર રાજમા થાય છે. તો લંચ મારું અહીંયા તૈયાર છે. ડુંગળી છે, સારેવડા છે, ચોખાના પાપડ છે એને મેં શેકી લીધા છે અને રાઈસ છે. બહુ સિમ્પલ લંચ છે પણ આજે શનિવાર કે રવિવારના દિવસે બપોરે આવી રીતે સિમ્પલ લંચ હોય તો ખાવાની વધારે મજા આવતી હોય છે. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. જો થોડો પણ પસંદ આવ્યો છે તો પ્લીઝ એને લાઇક શેર કરવાનું ના ભૂલતા. હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ એ પણ કરી લેજો. હું બહુ જલ્દી તમને એકબીજા વિડીયો સાથે મળીશ. ત્યાં સુધી આવજો.